ગુજરાતના રાજકારણમાં રાજકોટ બાદ રાજકીય પંડિતોની નજર મહેસાણા વિધાનસભા બેઠક પર છે. અહીં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી જંગમાં ઉતર્યા છે તો કોંગ્રેસે અહીં વરિષ્ઠ નેતા જીવાભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે મહેસાણા બેઠક પર શું છે જ્ઞાતિનું ગણિત આવવું જોઈએ. મહેસાણા વિધાનસભા બેઠક પર ચૂંટણીનો જંગ. ભાજપમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મેદાને, કોંગ્રેસે જીવાભાઈ પટેલને ઉતાર્યા ચૂંટણી મેદાને. ભાજપ કોંગ્રેસના બે પાટીદાર નેતા વચ્ચે ટક્કર. મહેસાણા વિધાનસભા બેઠક પર પાટીદાર મતો ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 1990 થી અત્યાર સુધી અહીં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી આ બેઠક પરથી પાટીદાર નેતા જ વિજેતા થતા આવ્યા છે. જો કે પાટીદાર અનામત આંદોલનમાં મૂળ સ્થાન ઉત્તર ગુજરાતને ગણવામાં આવે છે અને અહીં પાટીદાર સમાજનો દબદબો વર્ષોથી રહ્યો છે, જે 2017ની વિધાનસભા ચૂંટણી પર અસર કરી શક્યો છે. માટે જ ભાજપે આ બેઠક પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે વરિષ્ઠ નેતા જીવાભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતર્યા છે. જો કે પાટીદાર સમાજમાં ક્યાંક ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. નીતિન પટેલને 2012ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ કેબિનેટ મંત્રી બનાવાયા હતા. જો કે આનંદીબહેનને સીએમ પદેથી હટાવ્યા બાદ નીતિન પટેલનું નામ સીએમ તરીકે ફરતું થયું હતું, પરંતુ તેમના સ્થાને વિજય રૂપાણીને સીએમ બનાવાયા. પરંતુ પાટીદાર સમાજ નારાજ ન થાય તે માટે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફરજ પડી હતી અને હવે નીતિન પટેલ માટે મહેસાણા વિધાનસભા બેઠક જીતવી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી મહેસાણા વિધાનસભા બેઠકમાં કડવા પાટીદારોનું સૌથી વધુ પ્રભુત્વ છે, જ્યારે લેહવા પાટીદારોનું પણ સારું એવું પ્રમાણ છે. જો કે મહેસાણા વિધાનસભા બેઠક જીતવી હોય તો પાટીદારોના મત મળવા જરૂરી છે અને આજ સુધી આ બેઠક પર ભાજપ પાટીદારોના મતથી જ વિજયી થતું આવ્યું છે. મહેસાણા વિધાનસભા બેઠક પર જ્ઞાતિનું ગણિત સમજીએ તો અહીં કડવા પાટીદારના 59,321 મતદાર છે તો ઠાકોર સમાજના 41,959 અને રાજપૂત સમાજના 10,123 મતદાર છે. આ ત્રણેય સમાજ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે તો અહીં રબારી સમાજના 7,900 મતદાર, લેઉવા પટેલ સમાજના 6,512 મતદાર, જ્યારે જૈન સમાજના 6,121 મતદાર છે તો ચૌધરી સમાજના 5,314 મતદાર તો મુસ્લિમ ધર્મના 1,650 મતદાર, જ્યારે અન્ય મતદારોની સંખ્યા 32,927 જેટલી છે. મહેસાણા બેઠક પર વર્ષ 2012માં ભાજપમાંથી નીતિન પટેલ વિજેતા થયા હતા. નીતિન પટેલે કોંગ્રેસના નટવરલાલ પટેલને ભારે બહુમતીથી હરાવ્યા હતા. નીતિન પટેલને 90,134 મત મળ્યા હતા તો નટવર પટેલને 65,929 મત મળ્યા હતા. નીતિન પટેલ 24,205 મતની ભારે સરસાઈથી વિજેતા થયા હતા. પાટીદાર અનામત આંદોલનના ગઢગણાતા મહેસાણામાં ભાજપમાંથી નીતિન પટેલ મેદાને ઉતર્યા છે, પરંતુ પાટીદાર અનામત આંદોલન અને પાટીદારોના ભાજપ પ્રત્યેના રોષના કારણે નીતિન પટેલ માટે આ બેઠક જીતવી થોડી મુશ્કેલ છે. જો કે રાજકીય પંડિતોની નજર રાજકોટની પશ્ચિમ અને મહેસાણા વિધાનસભા બેઠક પર ખાસ જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસે પણ જીવાભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે અને નીતિન પટેલ રેલીઓ પર રેલીઓ ગજવી રહ્યા છે તો કોંગ્રેસમાંથી જીવા પટેલ પણ રેલીઓ ગજવી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસમાંથી મહેસાણા વિધાનસભા બેઠક પર કોણ મજબૂત સાબિત થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.